હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું દરેક દાળ અને શાકનો ટેસ્ટ વધારી દે તેવો ગરમ મસાલો. ઘરે ગરમ મસાલો બનાવવો ખૂબ જ ઇઝી છે, તો ચાલો પરફેક્ટ માપ સાથે ગરમ મસાલાની રેસીપી જોઈ લઈએ. ગરમ મસાલો બનાવવા માટે પહેલાં એક પેન લઈ તેને ગરમ કરવા મૂકીશું. તેમાં 25 ગ્રામ સહજીરું, 25 ગ્રામ સૂકા ધાણા, 20 ગ્રામ દગલફૂલ. દગલફૂલ તમને કોઈ પણ કરિયાણાના સ્ટોર પર સહેલાઈથી મળી જશે. આ ત્રણ વસ્તુને પહેલાં આપણે 2 મિનિટ સ્લો ફ્લેમ પર શેકી લઈશું. હવે આપણે તેમાં બીજા મસાલા ઉમેરીશું. 10 ગ્રામ સફેદ મરી, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ લવિંગ, 25 ગ્રામ બાડિયા, 10 ગ્રામ મોટી ઇલાયચી, 10 ગ્રામ જાવંત્રી, 10 ગ્રામ તજ અને 20 ગ્રામ નાગશેકર ઉમેરીશું. નાગશેકર તમને ના મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ બધા મસાલાને ધીમા તાપે 3 થી 4 મિનિટ શેકી લઈશું. મસાલા થોડા શેકાઈ જાય પછી તેમાં 10 ગ્રામ તમાલપત્ર નાખી 2 થી 3 મિનિટ શેકી લઈશું. ચારથી 5 મિનિટ પછી બધા મસાલા બરાબર શેકાઈ ગયા છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને થોડો ઠંડો થવા દઈશું. 10 થી 15 મિનિટ પછી મસાલો સરસ ઠંડો થઈ ગયો છે, તો આપણે તજ અને તમાલપત્રના નાના ટુકડા કરી લઈએ જેથી મસાલો સરળતાથી મિક્સરમાં પીસાઈ જાય. હવે મેં અહીં મીડિયમ સાઇઝનું મિક્સરનું જાર લીધું છે, તેમાં બધા મસાલા લઈ લઈશું. તમે નાના મિક્સર જારમાં પણ થોડો થોડો મસાલો પીસી શકો છો. હવે મિક્સરને ચાલુ બંધ કરી મસાલાને બારીક પીસી લઈશું. બધો મસાલો પીસાઈ ગયો છે, તો આપણો ગરમ મસાલો બનીને તૈયાર છે. આટલા માપમાંથી 200 થી 250 ગ્રામ જેટલો ગરમ મસાલો બને છે અને આ મસાલાને તમે એરટાઇટ બરણીમાં ભરી 4 થી 5 મહિના સુધી વાપરી શકો છો. તો તમે પણ એકવાર આ રીતે ગરમ મસાલો જરૂર બનાવજો. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.